ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આજે આપણે સ્ટાન્ડર્ડ ટેન્થનો સેકન્ડ પોઈમ જેનું ટાઇટલ છે પેન્સિલ તો આપણે તેના વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે તો આ કાવ્યમાં કવિ છે તે ટાઇટલ એવી રીતે આપ્યું છે પેન્સિલ જે ખૂબ જ આપણે આપણે લાગે કે યોગ્ય જ છે કવિએ પોતાની નાની જે લાડકી છે તે પોતાના પેન્સિલ વડે તે પોતાની પેન્સિલ વડે કેવા વિચિત્ર ચિત્રો દોરી રહી છે અને કેવી રીતે કાર્ય કરે છે તે અહીંયા બતાવેલું છે તો આપણે કાવ્યના સ્ટાંજામાં ધ્યાન આપીશું કવિ શું કહે છે કે માય ડોટર લિટલ ડિયર ડોટર લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર કવિ કહે છે કે મારી દીકરી મારી વહાલી નાની દીકરી પોતાના શાર્પનર વડે પેન્સિલને પ્રજ્વલિત કરી રહી છે આપણે શાર્પનર વડે પેન્સિલને શાર્પ કરવાનું હોય તો અહીંયા આપેલું છે કે પોતાની પેન્સિલને પ્રજ્વલિત કરી રહી છે આગળનો સ્ટાન્ઝા આપણે જોઈએ ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ એટલે કે એક સફેદ પેપરનો આકાશ સફેદ પેપર છે એને આકાશનું બિરુદ આપ્યો કે સફેદ પેપરનો આકાશ પોતાના પ્રકાશ વડે સંપૂર્ણ તેને ભરી રહી છે એમાં ચિત્ર શું દોરે છે આપણે જોઈએ કે ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી એક કાળું પક્ષી વૃક્ષની સાથે ઉડી રહ્યું છે તેવું ચિત્ર દોર્યું છે ગ્લાસીસ ઓન ધ ઓફ પીકોક એટલે કે મોરને ચશ્મા છે છે એવું એણે ચિત્ર દોરેલું ધ ફાયર ઇન ધ એર એટલે કે ફ્લાય ફાયર એટલે કે અગ્નિરથ હવામાં ફ્લાઈંગ એટલે કે ઉડી રહ્યો છે ધ એરોપ્લેન ધ એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ અને એરોપ્લેન છે તે રોડ ઉપર વોકિંગ એટલે કે ચાલી રહ્યું છે એવા ચિત્રો દોર્યા છે આગળની કાવ્ય પંક્તિ આપણે જોઈએ ધ લાઇન હેવિંગ કન્વર્ઝેશન વિથ ધ કાવ એટલે કે ગાય છે તે સિંહ સાથે વાતોચીત કરી રહી છે અ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી વિથ અ પેચ ઓફ પ્લાઉડ ઓવર ઇટ એટલે કે એક આંખ વાળો સૂર્ય એક કાળા વૃક્ષની ઉપર છે અને તે જાણે વાદળમાં એક દાગ હોય તેવું લાગી રહ્યું છે પેચ એટલે કે દાગ અ બ્લુ ફિશ ફ્લાયિંગ ઓન ધ

છે કે એક પીળું પતંગિયું પણ જળ છે તે સ્નાન કરી શકે છે અથવા સ્વિમિંગ કરી શકે છે અને એક માછલી છે તે વાદળોમાં ઉડી શકે છે તો આવા વિચિત્ર ચિત્રો છે તે કવિની જે લાડકી છે અથવા લાડકી દીકરી છે તે દોરી રહી છે એટલા માટે જ કવિએ છે તે આ ટાઈટલને અથવા ટાઇટલ ઉચિત આપેલું છે આગળનું આપણે સ્ટાન્જા જોઈએ કે માય ડાર્લિંગ ડોટર મારી વહાલી દીકરી ઇનર એક્સ્ટે ઇઝ બીજી ડ્રોઈંગ સ્ટેન્જ પિક્ચર એટલે પોતાની પેન્સિલથી અણીથી અથવા પેન્સિલ વડે તે અજીબ સ્ટેન્જ એટલે કે અજીબ ચિત્રો દોરવામાં વ્યસ્ત છે બટ આગળનો સ્ટાન્જ આ બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ હર હોમવર્ક પરંતુ મારી વહાલી દીકરીને માય ડાર્લિંગ ડોટર અથવા મારી વહાલી ઢીંગલીને જ્યારે પોતાના સ્કૂલ માસ્ટર હોમવર્ક આપે છે ત્યારે બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ એની અંગર કે ગુસ્સામાં ને ગુસ્સામાં તે પેન્સિલની ટીપ એટલે કે ટોચનો ભાગ અથવા અણી તે ભાંગી નાખે છતાં તોડી નાખે છે જ્યારે આ પેન્સિલની અણી તોડી નાખે છે ત્યારે કેવું થાય છે કે એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ એક્સટિન્સ ગાયઝ એટલે કે આ પેન્સિલ રૂપી મીણબત્તીમાં અથવા મીણબત્તી રૂપી પેન્સિલ તે બુજાઈ ગયું હોય તેવું લાગે છે અને ઓનલી ધ સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર અને સફેદ આ પેપરના આકાશમાં ફક્ત તેનો ધુમાડો જ રહી ગયો હોય તેવું કવિને લાગે છે તો ખૂબ જ અદ્ભુત કવિની આ પોતાની લાડકીય જે ચિત્રો દોરેલા છે તેની આ કૃતિ ખૂબ જ સરસ હતી